કુતરાણા તાલુકાના ગામડાઓમાં મધુવંતી અને મીરસાર નદીના પાણી ફરી વળવાને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે। મહિયારીથી અમીપુર તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। આ કામ નબળી ગુણવત્તાવાળું થઈ રહ્યું છે તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। એક તરફ સરકાર રસ્તા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તાના કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે આ રસ્તાની કામગીરીને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ગુજરાતનો ખેડ વિસ્તારના રસ્તાઓ અને ખેડૂતોની જે મુશ્કેલીઓ છે તેની સમસ્યાને લઈને ગુજરાતનો સતત અપડેટ દઈ રહ્યું છે કે ભાઈ સરકારે જે રસ્તાઓ બનાવેલા હતા, અગાઉ એ કીધેલું હતું કે જે ભ્રષ્ટાચારની અંદર સતત રસ્તાઓ સપડાઈ જાય છે, જે ફાઇલો છે એ દબાઈ જાય છે, પરંતુ આજે આપણે જે ખેડ વિસ્તારનો અમીપુરથી મૈયારી ગામને જે રસ્તો જોડતો રસ્તો હોય, છેલ્લા 2 વર્ષ થયા તો આ કામને ટલે ચડ્યું હતું, વારંવાર રજૂઆત આ વિસ્તારના લોકોએ કરી હતી, પરંતુ ડામર રસ્તો બનાવી દીધો, પણ આરસીસી જે રસ્તો હતો એ રસ્તાનું આપણે પહેલા કામ બતાવીશ કે જો આ રસ્તો હે અત્યારે જે ગુજરાત યુનિટ ટેમ્પર તેમના કારીગરો બધા બેસી ગયા હતા અને કામ સ્ટોપ કરી દીધું, કારણ કે કામની અંદર સાવ લોલમ લોલ ચાલતું હતું, જ્યાં સિમેન્ટનો ઉપયોગ 5 ઠેલી હતી ત્યાં માત્ર 2 ઠેલીની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો। આપણે એક દ્રશ્ય બતાવીશ કે હાથેથી તૂટી જાય છે રોડ, અત્યારે હજી તો જે વાહનો પસાર નથી થઈ રહ્યા એવા સમયની અંદર જે રસ્તો રસ્તાઓ છે એ રસ્તાઓ હાથે તૂટી જાય છે। હું મારા કેમેરામેનને કહીશ કે એ રસ્તો બતાવશે કે જે હાથેથી જો આ સિમેન્ટનો રસ્તો હજી તો બન્યો નથી, પહેલાં તો આ બધું તૂટવા માંડ્યું છે, તો ક્યાં સુધી ચાલશે? કારણ કે હજી તો માત્ર 20-25 દિવસ કે 1 મહિનો દિવસ થયો હશે આ રસ્તો બનાવ્યો, 1 મહિના દિવસની અંદર આ રસ્તો તૂટવા માંડ્યો છે, અને બીજી સાઈડ ચાલુ છે એ પણ આપ જોઈ લ્યો કે કેવી રીતે ચાલુ છે, જે પ્રમાણે નિયમો છે એ બધા 90 મેલી દીધા હોય। અધિકારીને ફોન કર્યું કે ભાઈ હું તો કાલે રાઉન્ડ મારી ગયો તો અત્યારે છું નહીં, અને અહીંયા એન્જિનિયરિંગ કે કોઈ છે ને આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયા છે કે શું ભાઈ વાત કરીએ તો આ રસ્તો હે જે રસ્તો હાથેથી તૂટવા માંડ્યો છે, આટલો મોટો હે છતાં પણ ગામ લોકોને રજૂઆત કોઈ સાંભળતું નથી, અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવામાં આવતું નથી। અત્યારે ઉડદરા સાહેબને ટેલિફોનિક 2-3 વાર રજૂઆત કરી હતી, એને સાંભળ્યા હતા, એના અરે વાંધો નથી, અત્યારે જે કામ થઈ રહ્યું છે એમાં ખૂબ મોટે ભાઈ ભ્રષ્ટાચાર થઈ ગયો છે। હું અત્યારે આપણે જોઈ શકો છો કે હાથે થયો આવશે, લોખંડનો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો, અને આ જે રેતીની ગુણવત્તા કો ભગવાન જાણે સિમેન્ટ કયો હોય આ બધું હાથે થયું આવે છે, અને જોઈન્ટ મૂકવામાં આવતા નથી। આ ઘેર વિસ્તારમાં પાણીનો મોટા પાયે પ્રશ્ન છે, આ બાજુમાં જોઈ શકો છો જમીન ખૂબ ધોવાયેલી છે, ડામરના રસ્તા તૂટી જાય છે તો આરસીસી તો કેમ અટકશે? આમ અત્યારથી જ હાથેથી તૂટવા માંડ્યો હે રસ્તો હે, જે ખેડ વિસ્તારના અનેક હશે જયારે પાણી આવે ત્યારે ડામરો તૂટી જાય છે, તો આ રસ્તો તો જે 15-20 દિવસ છે હાથે તૂટવો તો ક્યાં સુધી ચાલશે? આ રસ્તો તો 2 મહિનાનો મહેમાન છે સાહેબ, અને આ ગેરંટી પીરિયડ 3 વર્ષની હોય તો આ 2 મહિનામાં રોડ હજી ખાલી આ 1 મહિનો દિવસ કદાચ થયો હે, આ વરસાદને સાહેબ એ કામ બંધ ગયું હતું, પાછું અત્યારે ચાલુ હોય એમાં કઈ જોઈન્ટ કે લોખંડનો ઉપયોગ નથી, આ રસ્તો અત્યારે તૂટી જાય છે તો આ ટકવો તો ગુણવત્તા વગરનો છે, અત્યારથી જે રસ્તાઓ છે તૂટવા માંડ્યા છે, ત્યારે હજી તો ચોમાસાના ઘણા સમય બાકી, હજી તો વાહન વ્યવહાર બાકી છે, આવા વ્યવહારની અંદર આવા રસ્તાઓ ને અંદર જે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર તેની ખરેખર તપાસ કરવી જોઈએ, કારણ કે જે પ્રજાનો ટેક્સ છે એ સદુપયોગ કરવા માટે થાય છે, આમ નહીં કે તમે જે રસ્તાઓ બનાવો 1 મહિના કે 2 મહિનામાં ધોવાઈ જાય છે। કેમેરા પર્સન નાગેશ મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।